ભુજ ખાતે પ્રમુખ સ્વામીનગરમાં આવેલ ઓધવશ્રી ખાતે રામેશ્વર મહાદેવ મંદિરના પ્રથમ પાટોત્સવની આજે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, ભુજના નગરપતિ શ્રી અશોકભાઈ આથી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કૌશલ્યાબેન માધાપરિયા, આ વિસ્તારના સુધરાઈ સદસ્ય શ્રી સહદેવસિંહ સહિતના આગેવાનો તથા આ વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યની ગ્રાન્ટમાંથી મંદિરના પટાંગણમાં પાથરવામાં આવેલ ઇન્ટરલોક ટાઇલ્સનું પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને સમગ્ર વાતાવરણ ધાર્મિક બની ગયું હતું. આ પ્રસંગે ભુજના નગરપતિ શ્રી અશોકભાઈ હાથી તથા આ વિસ્તારના સુધરાઈ સદસ્ય શ્રી સહદેવસિંહે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજે ભૂકંપ પછી નવો વિસ્તાર જે ડેવલપ થયો છે પ્રમુખ સ્વામી ઓધવ 3માં, આજે રામેશ્વર મહાદેવનો પાટોત્સવને 1 વર્ષ પૂરા થયા છે. એનો પાટોત્સવ પ્રોગ્રામ નિમિત્તે આપણા લોકડાલીલા ધારાસભ્ય ડૉક્ટર નીમાબેન આચાર્ય, કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યબેન માધાપરિયા, સ્થાનિક વોર્ડના કાઉન્સિલર શ્રી સદ્યસિંહ અશોકભાઈ, જે નીમાબેનની ગ્રાન્ટમાંથી 5.5 લાખ રૂપિયાના ખર્ચે ઇન્ટરલોકનું કામ જે મંદિરમાં કરવામાં આવ્યું હતું એનું લોકાર્પણ હતું, અને સ્વચ્છ ભારત અને વૃક્ષારોપણના પ્રોગ્રામમાં પણ આજે આ વિસ્તારના રહેવાસીઓ અને કાઉન્સિલર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. અહીંના રહેવાસીઓને રામેશ્વર મહાદેવ પાટોત્સવ પ્રોગ્રામ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. આ વિસ્તારની એકતા અને સમાજની લાગણી ભાવ જોઈને બહુ આનંદ થયો. આજે આ પ્રસંગે ભુજ નગરપાલિકા પ્રમુખ અને ભુજના ધારાસભ્યોથી આ વિસ્તારને શુભેચ્છા પાઠવું છું અને આ ગામ આ વિસ્તારનો વિકાસ થાય એવી સરકાર અને નગરપાલિકાનું પૂરેપૂરું સાક્ષાત્કાર છે. અમારા શ્રી રામેશ્વર મહાદેવ મંદિરને આજે 1 વર્ષ પૂરું થાય છે. એ નિમિત્તે અમે પાટોત્સવનો પ્રોગ્રામ રાખેલો છે અને પાટોત્સવના પ્રોગ્રામથી આગળના પ્રોગ્રામમાં એક મેડિકલ કેમ્પનું પણ આયોજન કર્યું હતું. આજ પ્રાંગણમાં એક કોલોની લેવલે સ્વચ્છતા અભિયાનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને 15 તારીખથી કરી અને 21 તારીખ સુધી બહેનો માટેનો યોગા કેમ્પ પણ આ નિમિત્તે અમે રાખવામાં આવ્યો હતો. એ ઓધો પાર્ક 3ની અંદર, પ્રમુખ સ્વામીનગર ઓધો પાર્ક 3ની અંદર રામેશ્વર મહાદેવ મંદિરનું સંકુલ છે. આ આખી સોસાયટીના રહીશો દ્વારા આનું ફંડફાળો એકત્ર કરવામાં આવ્યો છે. અમારી ઓધો વિકાસ સમિતિ છે જે સૌ એકદમ એક્ટિવ સમિતિ છે અને એ જ આખું કાર્યભાર સંભાળી રહી છે. સવારથી એક ધાર્મિક કાર્યક્રમ હતા, એના પછી ઇન્ટરલોકનો લોકાર્પણનો પ્રોગ્રામ હતો, એના પછી વૃક્ષારોપણનો પ્રોગ્રામ.